શિક્ષણ માટે આપણે સંગઠિત લડત આપતા રહીએ તો એક દિવસ ચોક્કસ આ સમાજ પરિવર્તન શક્ય બનશે. બિલકુલ મીનાક્ષીબેન, સહમત છું તમારી સાથે. રુઝાન, વાત કરવામાં આવે તો જે પ્રમાણે એમને વાત કરી, કાયદાઓ બન્યા છે, નિર્ભયા પછી પણ બન્યા છે, પણ બચાવ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યો છે. બે નેતાઓ, લાલસિંહ જે વનમંત્રી છે, ચંદ્રપ્રકાશજી, એ પાછા બચાવ કરી રહ્યા છે, જે રેપિસ્ટો છે એમનો એમ. એટલે કાયદાઓ તો બધા બન્યા છે, પણ કાગળ પર જ છે. હવે હવે શું થઈ શકે, હવે આપણે શું કરીએ? સૌથી પહેલા મારે એક બે પોઈન્ટ એડ કરવા હતા ખાસ. સૌથી પહેલા તો બેનને કહી દઉં કે જે આ નિર્ભયા ફંડ હતું ને, વન સ્ટોપ સેન્ટર થોડા ઘણા બન્યા છે, પણ એમાં ગાવલી છે, એટલે આપણે પાછું એવી જોવી પડે. તમે કહો ગુજરાતમાં બી બન્યા છે, પણ ગાવલી ચાલી રહી છે. ગાવલી ના ચાલે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે આપણા જે 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 નિર્ભયા ફંડના જે પૈસા હતા ને, એ આઈ થિંક 500-700 કરોડ ક્યાં મૂવ થાય એ બી કહી દઉં, સીસીટીવી કેમેરા લગાવવા માટે. કારણ કે એ લોકોને એવું કેવું છે, ભાઈ તમે નિર્ભયા ફંડના કેમેરા પૈસા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં ટ્રાન્સફર થયા, કારણ કે એ લોકોએ સીસીટીવી કેમેરા લગાવવા હતા બસીસમાં, ને પેલી બટન દબાવી હતી, જે હજી થઈ નથી, પણ ફંડો ટ્રાન્સફર થયા છે. એટલે બીજો પોઈન્ટ કરો. હવે ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ફાસ્ટ ટ્રેક કોર્ટના પોઈન્ટથી મારે કેવું છે, જે તમે અત્યારે મને પૂછ્યું, થઈ શું રહ્યું છે? એક્ઝામ્પલ આજે જ પેપરમાં આવ્યું છે કે આનંદનો કેસ છે, સેમ થોડો દીકરીના આગળ પાછળ થયું હતું, રેપ થઈ હતી અને દંડો ઘુસાડ્યો હતો. હવે થયું શું કે બીકોઝ એ સ્લો કેસ ચાલ્યો, એટલે આઈધર વિટનેસીસ હોસ્ટાઇલ થઈ જાય, યા પેલા તમે અત્યારે જે કહો છો કે મા બાપ ઉપર પ્રેશર આવે, એટલે પ્રેશરમાં જે જે પકડાયો હતો એને છોડી નખવા આવ્યો. કારણ કે દીકરીએ એવું કીધું, હવે સાંભળ જ એવી વાત છે કે આ તો ગેમ રમતા એને વાગી ગયું હતું. કેન યુ થિંક ઓફ ધ સ્ટુપિડિટી કે ગેમ રમતા એને આવું બધું થયું? પણ અનફોર્ચ્યુનેટલી જે કહે છે ને કે પ્રૂફ અને એ પણ, એટલે અનફોર્ચ્યુનેટલી જયારે દીકરી, એટલે એના ફેમિલીનું, કારણ કે તો નાની દીકરી હતી, એટલે જયારે ફેમિલીનું બયાન આવ્યું, ડોક્ટરોના રિપોર્ટ આગળ પાછળ થઈ ગયા, અને એ પેલો નિર્દોષ છૂટી ગયો. પોઈન્ટ અત્યારે આ થઈ રહ્યો છે કે આપણે જયારે કોઈ બી કેસ ફાસ્ટ નથી ચલાવતા, અગર નિર્ભયાની બી વાત જે કરી રહ્યા છીએ કે ભાઈ 5 વર્ષ થવાય, હજી પેલા સુપ્રીમ કોર્ટે તો અપહેલ્ડ કર્યું કે ભાઈ ફાંસી ચડાવો, પણ હવે જે બી દયા અરજી કે બધી આખી સ્ટોરી હજી ચાલી રહી છે. એટલે પોઈન્ટ અત્યારે આ થઈ રહ્યા છે કે જે કેસીસ ડિલેમાં જાય છે તો સામે વાળો હિંમત તૂટી જાય છે, સોસાયટી એ લોકો પર ધુક્કારે છે, વિટનેસીસ તૂટી જાય છે, સામે વાળાને બ્લેકમેલ કરવામાં આવે છે, પ્રેશર કરવામાં આવે છે, તોડી નાખવામાં આવે છે. અગર તમે આનોદ કેસની વાત કરો, આબુ કોઈ ઉનાવ કેસમાં શરમ આવી જોઈએ કે પોલીસ વાળાઓ પેલાને મારે છે, પીટે છે, અને પછી હોસ્પિટલ લઈ જઈને ટ્રીટમેન્ટ નથી કરતા. વિડીયો ફાઇરલ થાય છે કે એના અંગૂઠાઓ બધા બધા ભગવાન જાણે સેના પર બધા અંગૂઠાઓ મરાઈને સહીઓ કરાઈ રહ્યા છે ટુ પ્રૂવ કે ધે આર ઇનોસન્ટ. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે જ્યારે આવી દશા છે, હવે તમે કહો કે આવી દશામાંથી આપણે બહાર કેવી રીતે નીકળી શકીએ, તો યુ નો એક ટોપ ડાઉન એપ્રોચ. ટોપ ડાઉન એપ્રોચ એટલે ઉપરથી અગર સ્ટ્રિક્ટ એપ્રોચ હોય, જેને કહેવાય એડમિનિસ્ટ્રેટિવ એપ્રોચ, જે આપણો મિસ્ટર મોદી ઇઝ વેરી નોન ફોર ઇઝ એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રિક્ટ એપ્રોચ, અગર ટોપ ડાઉન એપ્રોચ હોય તો આ બધું સ્ટોપ થઈ શકે. પણ અનફોર્ચ્યુનેટલી થઈ એવું રહ્યું છે કે બધા પોતપોતાનું ભાઈ ભાઈ વેડા કરે છે, અને અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ હેપનિંગ ઇન સચ કે અલ્ટિમેટલી તમારે ને મારી દીકરીઓ ભોગ બની રહી છે, સેક્રિફાઈસ થઈ રહી છે. અને ઇટ ઇઝ નાઉ આપણે બધાએ, ફરી રિપીટ કરું છું કે આપણે ઝાંસીની રાણી અને દુર્ગામાં આપણે જ બનવું પડશે, તો જ આપણે આપણી દીકરીને બચાવી શકશું. ના તો અમારી પાસે હવે કોઈ હોપ નથી. પણ યસ, વી વિલ ડુ ઇટ. બિલકુલ રુઝાન, સોનલબેન, મીનાક્ષી.